गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो बधा मजा मने। तो अगाउना लेक्चर में डिकमैन प्रक्रिया नो सिद्धांत अने एक सरल उदाहरण आपणे जोया। हवे आपणे आगळ वधीए प्रक्रियानी क्रियाविधि। प्रक्रिया विधि रिएक्शन मैकेनिज्म लेक्चर नंबर 8। रिएक्शन मैकेनिज्म तो सौ प्रथम आपे डिकमैन प्रक्रिया नो सिद्धांत याद करिए। तो डाय एस्टर ने आंतः आणविय इंट्रामोलिक्युलर कंडेंसेशन आंतः आणविय संकलन वा संगनन बेस ने हाजरी में थाय शू आपने मळे छे चक्रीय कीचोड अथवा चक्रीय बीटा कीटो एस्टर निपज बने छे। आ प्रक्रिया ने शू कहेवामां आवे छे डिकमैन प्रक्रिया। कोना जेवु उदाहरण धरावे छे आंतर आणविय इंटर मोलिक्युलर क्लेजन संकलन नी जेम ज छे आ प्रक्रिया। तो आ प्रक्रिया में आपणे जे कार्बन लेवानुं छे डायएस्टर 6 अथवा 7 अथवा 8 कार्बन धरावता संयोजनों वाला एस्टर लेवानुं छे। तो आ प्रक्रियानी क्रियाविधि खूब सरल छे, ईजी छे। एने नीचेना तबक्का प्रमाणे त्रण तबक्कामां थाय। पहला तबक्कामां जे सोडियम इथॉक्साइड छे NaOC2H5 विभाजन थाय, डी एसोसिएट थाय, एनेमांथी बने सोडियम धन आयन वत्ता इथॉक्साइड आयन। ऑक्सीजन इलेक्ट्रॉन मेळवे छे, न्या चार्ज आवशे, ऋण बीज भारित बने। आ बंधकारक इलेक्ट्रॉन बताव हो तो आपणे बतावी शकीए, बराबर। तो आ छे इथॉक्साइड आयन, इथॉक्साइड आयन। तो पहला तबक्का मां आ इथॉक्साइड आयन छे डायएस्टर ना अल्फा कार्बन उपरथी एक प्रोटॉन मेळवे। तो पहला तबक्का मां शुं थशे, आ इथॉक्साइड आयन जे प्रवर्त बेस छे शुं करशे, प्रोटॉन मेळवशे। अल्फा कार्बन उपरथी डी प्रोटोनेशन थाय। तो आपणे लेवानुं छे उदाहरण डाय इथाइल एडिपेट OC2H5 જેમાં કાર્બન 6 કાર્બન આવે ને ભૂલ ના થાય એ જ રીતે તમે લખજો CH2CH આ છે 1 2 3 4 5 COOC2H5 બરોબર। બતાવવા માટે અહીંયા એક હાઇડ્રોજન લખું છું, H પ્રોટોન લખું છું, તો આનું નામ છે ડાયઇથાઇલ એડિપેટ અથવા ને કહેવાય ડાયઇથાઇલ હેક્સેન 16 ડાયઓએચ આના સાથે થશે પ્રક્રિયા ઇથોક્સાઇડ આયન જે પ્રવળ બેઝ છે અહીંયા માઇનસ ચાર્જ આ બે થશે એટલે આ છે આ પ્રોટોન મેળવશે
એને પ્લસ ચાર્જ ન કરવું હોય તો અહીંયા એરોબી લખી શકીએ. તો આ ઇથોક્સાઇડ આયન આમાંથી ખાલી એચ પ્લસ આયન મેળવે અને ઇલેક્ટ્રોનિગમ છે એ કોના સાથે જોડાય, કાર્બન સાથે. આ પ્રોટોન મેળવે ત્યાર શું બનાવશે, આ બધા પ્રક્રિયા છે પ્રતિવર્તી હોય, રિવર્સિબલ હોય એટલે ડબલ એરો બતાવવાનું. એમાંથી બનશે ઇથેનોલ સી ટુ એચ ફાઈવ ઓ એચ, ઇથેનોલ ઇથેનોલ વત્તા કાર્બ એનયન ઉત્પન્ન થાય, કાર્બ એનયન ઉત્પન્ન થાય. આ ખાલી હાઇડ્રોજન ની જગ્યા તમારે અહીંયા લખવાનું છે. કાર્બન છે ઋણ, બીજ ભારિત બને એ કાર્બન ઉપર ચાર્જ આવશે માઇનસ, બાકી છે તમારા એમ નેમ લખી નાખવાનું છે ભૂલ કર્યા વગર. તો શું આવશે અહીંયા આપણે લખીએ સી એચ ટુ, ભૂલ કરતા નહીં, ગણીને લખજો ભૂલ ના થાય, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સી એચ ટુ બરોબર, આમાં એક પ્રોટોન ઓછું થાય એટલે શું આવશે સી એચ, સી એચ અહીં ઓલરેડી એસ્ટર ગ્રુપ છે સીઓ સી ટુ એચ ફાઈવ, પછી અહીંયા સી ડબલ બોન્ડ ઓ ને ઇથોક્સાઇડ છે ઓ સી ટુ એચ ફાઈવ. આ કાર્બન ઇલેક્ટ્રોન મેળવે છે, ચાર્જ આવે માઇનસ, ઋણ બીજ ભારિત બને, જેને કહેવામાં આવે છે કાર્બ એનાયન બને, કાર્બ એનાયન બને બરોબર. આગળના પ્રક્રિયામાં બી આવે છે કાર્બ એનાયન, એ બધું એ જ છે. આ કાર્બ એનાયન છે એ બીજા અણુ છે એસ્ટર ના કાર્બોનિન ના કાર્બન સાથે બંધ બનાવે, બંધ રચે. આ ક્યાં થશે, આની સાથે બંધ રચશે. ડોટ લાઈન થી બતાવું છું, આ કાર્બન છે, કાર્બન એયન છે, આ ઇલેક્ટ્રોન છે, કાર્બન એ બીજા જે કાર્બોનિક સંયોજન છે કાર્બન સાથે બંધ રચે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય. આ પાસે પાઈ ઇલેક્ટ્રોન છે, એ ઓક્સિજન આકર્ષે, એ મેળવશે, અટ્રેક્ટ કરે બરોબર. એટલે આમાંથી આપણને મળશે સક્રિય સંયોજન, સક્રિય સંયોજન. આપણને શું મળે છે આમાં, હવે આપણે રિવર્સ જઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. ફરીથી લખવાના કરતા તો શું આવશે સી અહીંયા ઇથોક્સાઇડ આયન છે ઓ સી ટુ એચ ફાઈવ, આ કાર્બન છે ફાઈબર ઇલેક્ટ્રોન ઓક્સિજન છે મેળવે છે, એટલે અહીંયા ચાર્જ શું આવશે ઓ માઇનસ માઇનસ, બાકી છે આ કાર્બન છે આ કાર્બન સાથે બંધ બનાવે, શું આવશે અહીંયા સી એચ, અહીં ઓલરેડી સીઓ સી ટુ એચ ટ ગ્રુપ છે સી ટુ એચ ફાઈવ, પછી અહીંયા આ કાર્બન સાથે સી એચ ટુ સી એચ ટુ, અહીંયા છે સી એચ ટુ, ચક્રિયકરણ થાય એનાયન બને, એનાયન બનશે. ગુણ એનાયન બને પછી શું થાય, આ ઓક્સિજન છે ફરીથી બેક બોન્ડિંગ કરે, બેક બોન્ડિંગમાં શું છે દ્વિબંધ બનાવે, અહીંયા દ્વિબંધ બનાવે એટલે આ ઇથોક્સાઇડ આયન છે, સારો લિવિંગ ગ્રુપ છે, આ ઇથોક્સાઇડ તરીકે ગુણ થાય. આપણને મળશે ચક્રિય કીટોન એટલે માઇનસ સી ટુ એચ ફાઈવ ઓ માઇનસ, ઇથોક્સાઇડ આયન દૂર થશે, આપણને મળે ચક્રિય કીટોન. શું આવશે સી ડબલ બોન્ડ ઓ, બાકી જે છે એમને રહેશે સી એચ સીઓ સી ટુ એચ ફાઈવ ટુ એચ ફાઈવ સી એચ ટુ, અહીંયા છે સી એચ ટુ સી એચ ટુ, આપણને શું મળે છે ચક્રિય કીટોન. આ છે ચક્રિય કીટોન,
अथवा चक्रीय चक्रीय साइक्लिक बीटा कीटो एस्टर, बीटा कीटो एस्टर। नाने आपणे प्रक्रियाने आ मिथ संयोजनने आपणे डीपी द्वारा लखवू होय तो आपणे लखी शकीए आ रिएक्शन आपणे डीपी द्वारा लखवू होय तो एम लखीए मेन कीटो ग्रुप छे એટલે આ થશે 1 2 3 4 5 6 2 4 ડિકોક્સી આ સીઓને કાર ડિકોક્સી આ છે 5 સભ્યો વાળી ચક્રીય સંયોજન સાયક્લો પેન્ટે નોન આ તબક્કા એકચ્યુઅલી બે તબક્કા વધે પાછો આ ઇથોક્સાઇડ આયન અલ્ફા કાર્બન ઉપરથી પ્રોટોન બને અને માઇનસ ચાર્જ થાય પછી પાછું એનું ડી પ્રોટોનેશન થાય પ્રોટોનેશન થાય એ બધું આપણે કરવા જતા નથી પહેલા ડી પ્રોટોનેશન થાય માઇનસ પાછું આયનનું ડબલ બોન્ડ આવે અહીંયા માઇનસ આવે પાછું પ્રોટોનેશન થાય એટલે આપણને મળે આપણે સ્ટેપ ઓમિટ કરીએ છીએ કંઈ જરૂરી નથી તો આવી રીતે ગિટમેન પ્રક્રિયા છે ત્રણ તબક્કામાં થાય પહેલા તબક્કામાં ઇથોક્સાઇડ આયન બે છે બેઝના ઇથોક્સાઇડ આયન આલ્ફા કાર્બન ઉપરથી એક એચ પ્લસ આયન દૂર કરે છે અને ઇથેનોલ બનાવે એમાંથી કાર્બેનિયન ઉત્પન્ન કરે ને આ કાર્બેનિયન છે જે બીજા અણુ છે એસ કાર્બોનિક સંયોજનના એસ્ટરના એના સાથે બંધ રચે છે ને એમાંથી પાછું ઇથોક્સાઇડ આયન દૂર થાય તો આપણને ચક્રીય કીટોન મળે તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે ડિકમેન પ્રક્રિયા તો પ્રક્રિયાની ક્રિયાવિધિ હાવ સરળ છે કાંઈ વધુ અઘરા નથી આ પ્રક્રિયા છે ડિકમેન પ્રક્રિયા 6 અથવા 8 કાર્બન ધરાવતા સંયોજનો માટે અત્યંત ઉપયોગી છે આમાં જે ડાયએસ્ટર છે એનું આપણે સરળતાથી ડાયએસ્ટર ઉત્પન્નો માટે આપણે એમાંથી એસિડ મેળવી શકીએ તો એનું ડી કાર્બોક્સિલેશન કરીએ એટલે આપણને શું મળે ચક્રીય કીટોન ડિકમેન પ્રક્રિયા સાયક્લોપેન્ટેનોન અથવા સાયક્લોહેક્ઝેનોન વગેરેની બનાવટમાં વ્યુત્પન્નોની બનાવટમાં ઉપયોગી છે પછીના ઉદાહરણો આપણે સંશ્લેષિત ઉપયોગો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશો ત્યાં સુધી આવજો